ગુજરાતીમાં એક કહેવત છે સો ગણે ગણીને પાણી પીવો એનો અર્થ એ થાય કે કોઈ પણ નિર્ણય પર આવતા પહેલાં જે કોઈ વાત તમારી સામે આવે જે કોઈ નિર્ણય તમારે લેવાનો હોય તેના દરેક પાસાનો પૂરેપૂરો વિચાર કરીને પછી નિર્ણય લો ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે જે કંઈ વસ્તુ આવે જે પહેલો આવે અને આપણને કે તે સાચું એના ઉપર આધારિત રહીને આપણે ધારણાઓ બાંધીએ એના ઉપર આધારિત રહીને આપણે કામ કરીએ એના ઉપર આધારિત રહીને નિર્ણય લેવાય અને ક્યારેક એમાંથી ગંભીર ગેરસમજો અને ગરબડો થઈ જાય મેં ઘણી વખત એવું જોયું છે કે સામા વ્યક્તિને જેના વિશે કહેવાયું હોય તેને પોતાની વાત કયા સંદર્ભમાં કહી હતી તે બચાવ પૂરતી પણ તક આપ્યા વગર એના માટેનો પૂર્વગ્રહ બાંધી દેવાતો હોય છે ત્યારે આજે એક નાની વાત કહેવી છે તમે જાદુના પ્રયોગો જોવા ગયા છો આપણા ગુજરાતી જાદુના ક્ષેત્રે જેને સમ્રાટ કહી શકાય એવા સદગત કેલાલ તો આ ક્ષેત્રે બહુ મોટું નામ હતું આ જાદુના પ્રયોગ જોવા જાઓ ત્યારે તમારી સામે સ્ટેજ ઉપર પ્રયોગ રજૂ થાય છે કોઈ વખતે જાદુગર પોતે કોઈ પેટીમાં બંધ થઈ જાય છે અને ધડાકો થાય ને પાછળથી ઓડિયન્સમાંથી નીકળે કોઈ વખત કોઈ છોકરીના બે ટુકડા કરી નાખે વોટર ઓફ ઇન્ડિયા નામનો પ્રયોગ હોય તો એક પેલું વાસણ નમાવેલું રાખે એમાંથી પાણી પડ્યા જ કરે અને આ જે તમે જુઓ છો જે સાંભળો છો તમે જે વિચારો છો જે ધારણાઓ બાંધો છે આવાનું કશું સાચું હોય છે શું ખરેખર તરવતીથી વેરીને કોઈ માણસના બે ટુકડા થઈ શકે શું ખરેખર આટલા બધા તાળા મારેલી પેટીમાંથી સાંકળે બાંધેલો માણસ ધડાકો થાયને બહાર આવીને તમારી વચ્ચેથી નીકળી શકે મારે તમને એ પૂછવું છે કે જો આંખે જોયેલું અને નજર સામે બનેલું તમે કાનથી સાંભળેલી બાબત સાચી ન હોઈ શકે તો કોઈક તમને આવીને કંઈ પણ બાબત કે છે તેના માટે ઉતાવળે નિર્ણય શું કરવા લેવાનો જેના પણ વિશે કહ્યું હોય એને પોતાને બચાવની તક તો મળવી જોઈએ ને એને પૂછવું ના હોય તો કંઈ વાંધો નહીં આપણે એનું અવલોકન કરીએ કે આ માણસ ખરેખર આવું કરે છે ઘણીવાર આખી વાત જે માત્ર ને માત્ર મજાક ખાતર કહેવાય હોય એમાંથી કોઈ કંઈક નાનકડો ભાગ ઉચકી લે અને તમારા કાન પર નાખે ક્યારે તમને તો પેલા ભાઈ આમ કહેતા હતા હવે વાત એવી હોય મજાક ચાલતી હોય તમે પ્રેમમાં એવું કહ્યું હોય કે જવા દે ને બાબુ તો સાવ ગાંડો છે ઘણી વાર એ મારા માટે વગર કહે વગર પૂછે એટલું બધું લઈ આવે છે કે મને આશ્ચર્ય થાય છે કે કેટલો બધો સ્નેહ એ મારા માટે રાખે છે હવે આખી વાત એમાંથી માત્ર બાબુ તો સાવ ગાંડો છે ઉપાડી લઈ અને કોઈને કહે કોઈ અને તમને એના માટે ખોટું લાગે કે મને મારી ગેરહાજરીમાં હું આટલું બધું કરું ને મને ગાંડો કયો તો આ સંદર્ભ વિચાર્યા વગર આ નિર્ણય ન લેતા સો ગળને ગળીને પીવાની પાણીની જે વાત છે તે આ સંદર્ભમાં છે વાતને ખીલે બાંધો વિચારો એના બંને પાસા ઉપર પૂરતો વિચાર કરો જરૂર જણાય તો જે વ્યક્તિ માટે તમે નિર્ણય લેવા જઈ રહ્યા છો એને પણ એને આ સંદર્ભમાં શું કહેવું છે તે જાણવાની દરકાર કરો અને પછી તમે નિર્ણય લો આવું નહીં કરો તો પરિસ્થિતિ ઘણી વાર એવી બને છે કે ઘણા લાંબા સમયની મિત્રાચારી માત્ર એક નાની ગેરસમજ તોડી નાખે છે ઘણા લાંબા સમયના સંબંધો માત્ર એક નાની ગેરસમજ તોડી નાખે છે મને તમે તમારા ઘરે મળવા બોલાવ્યો બહુ વખતથી આગ્રહ કરો છો કે તમે આવતા નથી આવતા નથી અને હું જે દિવસે તમારી સાથે નક્કી કરીને ઘરે આવું છું તો તમે મને પર મળો છો ઉતાવળે ઉતાવળે ક્યાંક જઈ રહ્યા છો સોરી આ જયનારાયણભાઈ મારે જવું પડશે કહીને તમે નીકળી જાઓ છો મારા મનમાં શું વિચાર આવવો જોઈએ શું મારા મનમાં એ વિચાર આવવો જોઈએ કે આટલા વખતથી કે કે કરતા હતા અને આજે હું આવ્યો ત્યારે મારી સાથે વાત કરવાનો એ સમય નથી ના તમે જો કોઈ વ્યક્તિના સાચા મિત્ર હો એમ વિચારો કે ચોક્કસ આને એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેણે મને આપેલો વાયદો મને કરેલો આગ્રહ વિસારીને એ પરિસ્થિતિની ગંભીરતાએ એને અહીંથી બીજે જવું પડે છે એને બીજે દિવસે ફોન કરીને પૂછાય કે ભાઈ કાલે આપણે નહીં મળ્યા કશો વાંધો નહીં ફરી મળાશે આપણે તો સાથે ને સાથે જ છીએ અને ક્યાં જુદા છીએ પણ તમે કંઈ ઉતાવળમાં હતા કંઈ ચિંતા હતી તમારા ચહેરા પર મારે જાણવું નથી શું કારણ હતું તે પણ તમને લાગતું હોય કે એમાં કોઈ પણ રીતે ક્યાંય પણ હું મદદરૂપ થઈ શકું તેમ હો તો જરા કહેજો ને કેટલું સરસ લાગે પેલું વાત વાતમાં ખોટું લગાડો મોઢું ચડાવો કેટલો સમય ચાલે મિત્રાચારી વાત વાતમાં તમને ખોટું લાગી જતું હોય વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય એ સંબંધો પણ કેટલા લાંબા ચાલે અને ચાલે તો પણ એમાં મીઠાશ કેટલી રહે સામા માણસને સમજવાનો પ્રયત્ન કરો એની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો એણે કયા સંજોગોમાં આ નિર્ણય લીધો હશે કયા સંજોગોમાં એણે આ વાત કહીએ છે કયા પરિપ્રેક્ષ્યમાં અને કયા સંદર્ભમાં આ વાત કહીએ છે એ જો વાતને ખૂંટે બાંધવાનો પ્રયત્ન નહીં કરો તો નરોવા કુંજરોવા અશ્વત્થામાં મોવા આ એક વાક્ય ઉપર દ્રોણાચાર્ય હથિયાર છોડીને બેસી ગયા હતા અને મહાભારતના યુદ્ધની આખી તાસીર પલટાઈ ગઈ જીતની બાજી હારમાં સરી ગઈ આ ક્યાંક નરોવા કુંજરોવા તમારા સાથે પણ નથી થતું ને ખ્યાલ રાખજો કોઈ પણ વાત તમારી પાસે આવે એને વિચારો સો ગળણે ગળીને પાણી પીવો અને તેમાંય એવી કોઈ વાત આવે તમારા સામે કે જે તમને ખૂબ ગુસ્સે કરે એવો કોઈ પત્ર આવે તમારા ઉપર ઓફિસમાંથી એવો કોઈ મેમો આપવામાં આવે તમારો ખુલાસો માગવામાં આવે ત્યારે મારી તમને સલાહ છે તરતને તરત જવાબ નહીં આપતા એને બે દિવસ મૂકી રાખો મોડા જવાબ આપવાથી કશું જ બગડીને જવાનું જરૂર લાગે તો વચ્ચે એક વચગાળાનો જવાબ આપી દો કે મને થોડોક સમય વિચારવા માટે જોઈશે ને હું બે દિવસ બહાર છું બે દિવસ પછી જવાબ આપીશ કોઈ તમારા સામે કાર્યવાહી નહીં થાય પણ એક વખતે જે લક્ષ્યો તે વંચાશે જ્યારે ચિત્ત તમારું સ્વસ્થ ના હોય મનના વિચારો સ્પષ્ટ ના હોય ત્યારે ક્યારેય કોઈ પણ વાત તમારી સામે આવે તેને પ્રતિસાદ નહીં આપવો એના ઉપર કોઈ પણ પ્રકારની રિએક્શન અથવા તો પ્રત્યાઘાત નહીં આપવો એના રજૂઆત હોય એનામાં જે કહેવામાં આવ્યું હોય તે સામે કોઈ લખીને અથવા તો શબ્દોથી કોઈ રજૂઆત નહીં કરવી એકવાર તીર છૂટી ગયું પછી પાછું નહીં આવે અને બે દિવસ મોડા જવાબ આપીશું તો કશું ખાટું મોડું થઈ જવાનું નથી વાતને ખીલે બાંધીએ સો ગળને ગળીને પાણી પીએ